हेलो फ्रेंड्स, वेलकम टू ऑल ऑन स्टडी सफर प्लेटफॉर्म। फ्रेंड्स, आपणे अगाउ घणा बधा आईएमपी परिवर्तन જોઈ ગયા છે અને તમે જો પેપર અગાઉના વર્ષના પેપર કે પ્રેક્ટિસ પેપરનું સોલ્યુશન કર્યું હોય તો તમને ખ્યાલ જ હશે કે ત્યાં ક્યાંક ને ક્યાંક પરિવર્તન પૂછાતા હોય છે। 2 માર્ક્સમાં પૂછાય અથવા 4 માર્ક્સની અંદર પણ પૂછી શકે। તો એવા જ એક આઈએમપી પરિવર્તનનું આજે આપણે સોલ્યુશન करवाना चाहिए। आ सीवाय घना बधा परिवर्तन है कि जे आपणी चेनल पर अवेलेबल है। जो तमे वीडियो नहीं जोया तो डिस्क्रिप्शन बॉक्स में तमने लिंक मिली जैसे, तो ये वीडियो जोई लेवा के जेथी करी अने परिवर्तन नी अंदर आपणा मार्क्स कट थाय नहीं। चलो स्टार्ट करिए आपणो आजनो परिवर्तन। आर यू रेडी? हाँ, ओके। आजनो आपणो परिवर्तन है बेन्जीन माथी मेटा ब्रोमोफिनोल। હવે આપણે બેન્ઝીનનો આપણે એઝ અ પ્રક્રિયક યુઝ કરવાનો છે, કારણ કે બેન્ઝીનમાંથી આપણે બનાવવાનું છે। તો બેન્ઝીન શું છે? આપણો પ્રક્રિયક છે, જ્યારે મેટા બ્રોમોફિનોલ આપણી ફાઇનલ નિપજ છે। હવે પ્રક્રિયા છે એ અહીંયા એક કે બે સ્ટેપની અંદર નથી થતી। તમે જોઈ શકો છો કે પ્રક્રિયા કેટલી મોટી છે। ઘણી બધી પ્રોસેસ પછી અંતે આપણને મેટા બ્રોમોફિનોલ મળે છે। जो ये एक पची एक स्टेप। फर्स्ट आपणे शुं करवानुं छे? बेन्झीन लेवानो छे। तो पहेलो जे तबक्को छे एनी अंदर आपणे बेन्झीन छे एनुं आपणे नाइट्रेशन करवानुं छे। कोनी हाजरीमां? सांद्रो HNO3 एटले के नाइट्रिक एसिड अने सांद्रो सल्फ्यूरिक एसिडनी हाजरीमां आपणे नाइट्रेशन कराईशुं एटले आपणने नाइट्रो बेन्झीन मळशे। हवे जे नाइट्रो बेन्झीन मळ्यो छे એનું આપણે શું કરવાનું છે? બ્રોમિનેશન કરવાનું છે। બ્રોમિનેશન કરવાનું છે એટલે આપણને ખ્યાલ જ છે કે બ્રોમિનેશન છે એટલે Br2 તો હોવાનો, અને કોની હાજરીમાં? FeBr3ની હાજરીમાં કરવાનું છે બ્રોમિનેશન। કરાવીશું એટલે આપણને મેટા બ્રોમો નાઇટ્રો બેન્ઝીન મળશે। હવે જે આપણને મેટા બ્રોમો નાઇટ્રો બેન્ઝીન મળ્યો છે એનું આપણે રિડક્શન કરવાનું છે HClની હાજરીમાં। એટલે શું થશે? અહીંયા નાઇટ્રો સમૂહ છે એની જગ્યાએ NH2 સમૂહ, એમાઇન સમૂહ આવી જશે, એટલે આપણે અહીંયા એનિલિન બનાવવાનો છે ટૂંકમાં। એટલે અહીંયાથી શું થશે? ઓક્સિજન દૂર થશે અને હાઇડ્રોજન એડ થશે। આપણને ખબર છે રિડક્શન આપણે કોને કહીએ છીએ? ઓક્સિજનનું દૂર થવું અથવા હાઇડ્રોજનનું ઉમેરાવું, એને આપણે રિડક્શન કહીએ છીએ। તો અહીંયા એ જ થાય છે। તો અહીંયા આપણને શું મળે છે? રિડક્શન થતાં મેટા બ્રોમો એનિલિન આપણને મળશે। મળી ગયો મેટા બ્રોમો એનિલિન, નાઇટ્રો સમૂહનું આપણે રિડક્શન કર્યું। બીજું કે અહીંયા Br2 મેટા સમૂહ ઉપર જ કેમ જોડાયો છે? કારણ કે નાઇટ્રો સમૂહ છે એ કેવો છે? મેટા ડેરિવેટિવ, યાની કે મેટા નિર્દેશક સમૂહ છે, માટે અહીંયા આપણે નાઇટ્રેશન કરાવવું પડે છે। ખ્યાલ આવે છે? હા, હવે એનિલિન આપણને મળ્યો મેટા બ્રોમો એનિલિન। હવે એની પ્રક્રિયા આપણે કરાવવાની છે સોડિયમ નાઇટ્રેટ પ્લસ HClની હાજરીમાં। અહીંયા તમે જોઈ શકો છો શું લેવાનું છે? સોડિયમ નાઇટ્રેટ પ્લસ HClની હાજરીમાં પ્રક્રિયા કરાવવાની છે। તાપમાન રાખવાનું છે 273 થી 278 કેલ્વિન। અહીંયા જે પ્રક્રિયા આપણે કરાવી છે, યાની કે મેટા બ્રોમો એનિલિન છે એનું આપણે અહીંયા શું કરાવી છે? ડાયએઝોટાઇઝેશન આપણે કરાઈએ છીએ। પ્રક્રિયાનું નામ થશે ડાયએઝોટાઇઝેશન। કેમ? કારણ કે અહીંયા આપણને જે મળે છે એ શેનો સોલ્ટ છે? બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ છે, પરંતુ અહીંયા મેટા જે સ્થાન છે ત્યાં શું છે? Br આવેલો છે। તો અહીંયા જે સંયોજન બન્યું છે જે તો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ, પણ એનું નામ કંઈક ડિફરન્ટ થશે। કેમ? કારણ કે અહીંયા મેટા સમૂહ ઉપર શું છે? બ્રોમિન છે। તો અહીંયા શું નામ થશે એ નામ તમારે કોમેન્ટ સેક્શનની અંદર આન્સર કરવાનો છે, તમને હોમવર્ક છે, અહીંયા આન્સર તમારે કરવાનું છે। અહીંયા હવે આપણે આગળ શું કરવાનું છે? H2Oની હાજરીમાં આપણે પ્રક્રિયા કરાવીશું। કોની? જે અહીંયા આપણને ડાયઝોનિયમ સોલ્ટ મળ્યો છે એની, એની પ્રક્રિયા H2Oની હાજરીમાં કરાવતા આપણે એને પાછું શું કરવાનું છે? ગરમ પણ કરવાનું છે। એટલે આપણી જે ફાઇનલ નિપજ છે, આપણે જે પ્રોડક્ટ આપણે બનાવવાની છે, જે છે મેટા બ્રોમોફિનોલ, આપણને મળી જશે। પ્રક્રિયા થોડી લોંગ છે, પરંતુ બેટર એ છે કે તમને ફાયદો એ થશે અહીંયા તમને નાઇટ્રેશન,
રિડક્શન, ડાયઝોટાઇલેશન બધી પ્રક્રિયાની અંદર તમને સાની સાની જરૂર હોય છે એ ખ્યાલ આવી જશે. તો અને એટલી ટફ પણ નથી, ઘણા તબક્કા છે પણ ઇઝી છે, તો યાદ પણ તમને રહી જશે. ફ્રેન્ડ્સ, વિડીયો કેવો લાગ્યો? વિડીયો પસંદ આવ્યો ને? ઓબ્વિયસલી પસંદ આવવાનો જ છે. જો વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો કે જેથી કરીને આવા જ આઈએમપી પરિવર્તન તમને મળતા રહે અને મને પણ હિંમત મળી રહે કે જે હું હજી પણ વધારે ઉત્સાહથી કામ કરી શકું. થેન્ક્સ ફોર વોચિંગ. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં.